સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. તમારા અવાજમાં બહુ તાકાત છે. તમે જો ફેમિલી પ્લાનિંગ ની સલાહ આપો ને તો આ ભારતની જનસંખ્યા ઓછી થઈ જાય. શું તમે મારી ટાંગતો નથી ખેંચતા ને? શું વાત કરો છો? તમારા સમજો તમારી ટાંગ ખેંચતો હતો સિગરેટ ના છોડત. ઓ, મારા કહેવાથી સિગરેટ છોડી એના માટે થેન્ક યુ. તમે મારી તરફ આમ કેમ જોઈ રહ્યા છો? આ તો અચાનક આપણે એકબીજાને તું તું માંથી તમે તમે કહેવા લાગ્યા. એટલે તમે કોફી બહુ સરસ રીતે પીવો છો. ઓ, થેન્ક યુ. તો હવે હું નીકળું. હા, કેમ? કોફી ખતમ, પાર્ટી ખતમ. મેં તમારું પ્રાયશ્ચિત કરવા માટે તમારી સાથે કોફી પીધી. ખુશ? હું તો ખુશ જ છું ને. દુખી તો ઓલો થવાનો છે. ઓલો, હાય. હા, એ ખાને યાર. લો સાહેબ, બિલ. કેટલું પેમેન્ટ? 70,000. બે કોફી ના 70,000? બે કોફી નથી સાહેબ, મેડમ માટે સરે આખી કેન્ટીન ને પાર્ટી આપી છે. ઉપરે ભાઈ, ઉપરે. એ રાજ, એ ભાઈ, ઉપરે. તને અમારી હાલત કરતા પહેલા એક સેકન્ડ પણ વિચાર ના આવ્યો? તું તો દોસ્ત છે કે દુશ્મન? એ ભાઈ, એ વિચાર તો તારે કરવો જોઈતો હતો શરત લગાડતા પહેલા. દોસ્ત એટલે? એટલે એમ કે જ્યારે પણ હું કોઈ ગેમ રમવા જઉં છું ને ત્યારે એને ફિનિશ કરીને જ રહું છું, સમજો? મામા, અરે છી, આ શું કરી રહ્યા છો? અરે, અહીંયા કઈ આ કરવા આવ્યા છે? નાના, ચાર પાછળ બીજું શું થાય? હે, એ જ થાય ને. અરે, અહીંયા આપણે નંદિનીને ઇમ્પ્રેસ કરવા આવ્યા છીએ. અહીંયા તમારી એક્ટિંગ થી મનાવવા આવ્યા છીએ. એક્ટિંગ? હા, મારી? હા. એ એક્ટિંગ બેક્ટિંગ મને ના ફાવે. આ મને ના ફાવે. આ હતું જ, મને હતું જ. તમે એક નંબર ના ફેંકુચન છો. આ બોલીવુડ અને એક્ટિંગ સાથે તમારે કોઈ લેવા દેવા જ નથી. એ ખાવશ ભણિયા, તું આજે એક મહાન કલાકાર નું અપમાન કરી રહ્યો છે. તને ખબર છે, આ અમારા જેવા કલાકારો થી ફિલ્મો સુપર ડુપર હિટ થાય છે. એ બધું ત્યાં થતું હશે. હવે એ આવી ગઈ, આવી ગઈ. બોલીવુડ થી આવ્યા છે. અચ્છા, તારી સાથે કોઈ છોકરી ના લગ્ન કરવા માટે? નહીં, એમના પોતાના જ લગ્ન નથી, ત્યાં મારા ક્યાંથી કરાવ છે? એક ચુટકી સિંદૂર કી કિંમત ક્યાં હોતી હૈ રાજા બાબુ? તુમે નહીં પતા જાની, હમ તુમે બતાએંગે. એક ચુટકી સિંદૂર કી કિંમત હોતી હૈ સુહાગ કે સિંદૂર કા. એક ચુટકી સિંદૂર. સીધું સીધું બોલો ને તો ફેંટ મારીશ. હે નંદિની, જ્યારથી તે મારા ભાણિયાની સિગરેટ પીવાની આદત છોડાવી છે ત્યારથી તું મારા દિલો દિમાગમાં છવાઈ ગઈ છે. તે કૂતરાની પૂંછડીને સીધી કરી છે એટલે હું તારી ઉપર બહુ ઇમ્પ્રેસ થયો છું. એટલે હું દુબઈ થી સીધો જ ટ્રેનમાં અહીંયા આવી ગયો છું. બહુ શાનદાર કામ કર્યું છે. તમે પાર્ટી તમે આપજો. નાની કેવી પાર્ટી? આ તમે કહો એવી પાર્ટી. કીટી પાર્ટી, બર્થડે પાર્ટી, વેડિંગ પાર્ટી, પાર્ટી. બસ બસ, એક મિનિટ. આ બધું કરવાનું કારણ શું? તે મારી સિગરેટ છોડાવી ને એટલે. અચ્છા, એ જ ને. તો ઠીક છે. કેમ, તને શું લાગ્યું?
મને લાગ્યું કે તું મારા પ્રેમમાં તો નથી પડ્યો ને. તારા પ્રેમમાં? અરે તારા પ્રેમમાં કોઈ છોકરો ના પડી શકે. કેમ? કેમ કે હું તને પ્રેમ કરું છું. એટલે તું? આઈ હેટ યુ. મીન્સ? ખોટું લાગ્યું ને? મીન્સ તું કહેવા શું માંગે છે? એ જ કે નંદિનીજી, આપકી તો નિકલ પડી. હા, તમારો આશિક તમને અનહદ પ્રેમ કરે છે. એ જો, હું તારી વાતોમાં નથી આવવાની કે તારા પ્રેમમાં નથી ફસાવવાની, સમજો ને. અરે અરે, ઓ નંદની, અરે ઉભી રે, અરે ઉભી રે, અરે વાત તો સાંભળ. એ મારા સમજે. આ લડી રહ્યા છે બધા. પ્રિન્સિપલ, શું ચાલી રહ્યું છે જયસિંહ ના રાજમાં? અરે વાટ વાટ, મર્યા મર્યા. રમકડાથી રમો છો? એ તોડી જો. હવા રમકડાથી? અરે લાકડી જેવો છે પણ લાકડીઓ તોડે છે. અરે લડવું હોય તો તોપ ગોળાથી લડો, અણુ બોમ્બ થી લડો, પરમાણુ બોમ્બ થી લડો, સમજ્યા? જો આવે છે, શું કરીશું? એ લાગે છે આવે છે. એ ચાલો ચાલો. અરે તમારા માટે આટલા સરસ સરસ ગીતો તમારી આગળ પાછળ ગઈ, તમે જઈને પ્રિન્સિપલ ને કમ્પ્લેન કરો છો? અરે જરા ગરીબ ઉપર કઈક તો દયા કરો. માફી. આ તો નથી, હવે પછી નંદિની ને હેરાન કરે છે ને, તો તારી કમ્પ્લેન સીધી ગોગાભાઈ ને કરી દઈશ. હ? કોણ ગોગાભાઈ? પેલા ડોંગરી વાળા ડેન્જર ભાઈ? હા એ જ. લગાડું ફોન. નહીં, અરે માફ કરી દો. કેટલી વાર કહેવાનું તને? દૂર જા, આવી ગયો ઠેકાણે. સમજતો નથી? જોયું ગોગાભાઈ નું નામ સાંભળીને કેવો સીમાથી સસલું થઈ ગયો. અરે છોડ ને. એ નહીં નહીં નહીં, અરે કે તો એ ગોગાભાઈ ને કહે છે. નહીં 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 નહીં, અરે પણ નહીં કે કહે ને ને. માફી. ભલે, નહીં કહું. માફ માફ. નહીં કહો ને. નહીં કહો ને. હા ઓકે, થેન્ક યુ, બાય. બુક. થેન્ક યુ, થેન્ક યુ. હું તમને જીવતો નથી સારો લાગતો. શું કામ તમારો ભાઈ કહીને મને મારવા પાછળ પડ્યા છો? એ ગોગા, તું જતો ને જે મને આની સાથે પ્રેમ કરતા રોકવાનો હતો. મામા, મરવું છે કે હું તમને પ્રેમ કરતા રોકું? હવે શું કહો છો મેડમ? તારો પ્રોબ્લેમ શું છે? તું? હું તારો નહીં, તું મારો પ્રોબ્લેમ છે. જો આપણી અંદરની વાત છે તો આપણે એને અંદર અંદર સલટાવી લઈએ. સલટાવી લઈએ? એટલે સલટાવી લઈએ એટલે અંદર અંદર સમજી લઈએ. આપણા પ્રોબ્લેમ માટે આપણે બહારના લોકોને શું કરવા ઇન્વોલ્વ કરવાના? એટલે હું તને પ્રેમ કરું છું ને તું મને પ્રેમ કરે છે? આ કઈ ચોકલેટની લેવડ દેવડ છે કે જે તે મને આપી એટલે હું પણ તને આપી દઉં? હું કોઈ છોકરાને પ્રેમ ના કરી શકું. અરે એટલે તો કહું છું, મને પ્રેમ કરી લે ને. હું તને શું કામ પ્રેમ કરું? કારણ કે હું તને અનહદ પ્રેમ કરું છું નંદની. અનહદ એટલે? તું વિચારી ના શકે ને એટલું. અચ્છા, તો હું જે કહું એ તું કરીશ મારા માટે? તું કે એ કરવા તૈયાર છું? અરે તો કે ને, તો હું આસમાનથી તારા તોડી લાવું, અરે પાતાળમાંથી મોતી ચોરી લાવું અને બસ બસ, આ બધું કરવાની કઈ જરૂર નથી. હે, એટલે તું માની ગઈ? હા માની જઈશ, પણ હું જે કહું તે તું કરે તો? હું તને પ્રોમિસ કરું છું, તું જે પણ કહીશ ને એ હું કરવા તૈયાર છું. તારે માટે, તારા પ્રેમ માટે હું કઈ પણ કરવા તૈયાર છું. અચ્છા, તો આજથી હવેથી હું જ્યાં સુધી નહીં કહું ને ત્યાં સુધી મારી સામે નહીં દેખાતો, સમજો? હા. નંદની, નંદની, હું તારી
રાજ બેટા, આ તું શું કરી બેઠો? માય ગોડ, મારી બેટી નો બોલ પર વિકેટ લઈ ગઈ. હું શું કરું? હા પપ્પા, બહુ મોડું થઈ જશે, પહેલું લેક્ચર શરૂ થઈ જશે. ખબર નહીં. મેડમ, અહીંયા આપણે શા માટે આવ્યા છીએ? થપ્પો રમવા. અરે બસ સ્ટોપ પર. શટ અપ. આજકાલ જુવાનો બસ સ્ટોપ પર જ છેડતી કરતા હોય છે. કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે અહીંયા નજર રાખવા આવ્યા છીએ. જ્યાં પણ એવો કોઈ મજનુ દેખાય, એકબીજાને ઈશારો કરી જાણ કરો. ઓકે મેડમ. બધું બરાબર છે, સુંદર પણ છે, હાઈટ પણ બરાબર છે, દેખાવ પણ સરસ છે, ભણેલી ગણેલી પણ છે. અરે વાહ. હેલો, મારા ઘેર લગ્ન કરીને આવશો? એ નહીં. શું? હું કરીશ અને સીધા સાસરે મારા ઘરે લઈ જઈશ. ચલો ચલો. અરે બધાની જરૂર નથી, ચલો. એકની જ જરૂર છે. ચલ પ્રિયા. હા ચલ. બેટા કોણ? થેન્ક યુ આંટીજી. આંટી નહીં બેટા, સાસુમાં કહો, સાસુમાં. વોટ? હા, જે પોતાના કરતા પણ વધારે પ્રેમ કરે છે ને, એ રાજની હું માં છું. તમે રાજની માં છો? તમને ખબર છે તમારો દીકરો કેટલો બગડેલો છે? એ સિગરેટ પીવે છે. પીતો હતો પણ તે કહ્યું ને ત્યારથી છોડી દીધી છે. અરે, એ સિગરેટ જ નહીં પણ એના પપ્પા સાથે બેસીને દારૂ પણ પીતો હતો. છતાં પણ તમે એની તરફદારી કરો છો? બેટા, માણસના જીવનમાં એકાદ વ્યસન તો હોય છે, પણ જો કોઈ પ્રિય વ્યક્તિ એના જીવનમાં આવી જાય ને તો એ બધું છોડી દે છે. તું જ મને કે તારા ઘરમાં કોઈ દારૂ સિગરેટ નથી પીતું? અરે એમ નહીં, પણ રાજ આવારાગીરી કરે છે, છોકરીઓને હેરાન કરે છે, અરે એની પાછળ ફરે છે. એ શક્ય નથી. મહાદેવ, મારો રાજ એવો નથી. એ તને પ્રેમ કરે છે ને, એટલા માટે તને પરેશાન કરે છે, તારી પાછળ પાછળ ફરે છે. કારણ કે એ તને દિલથી ચાહે છે. હા, તમે? હું રાજનો પિતા છું અને તે દિવસે હું તને આ જ વાત કહેવા આવ્યો હતો. મને સમજાતું નથી કે તમે બંને. બેટા, અમે એવા માં બાપ નથી કે દીકરાના પ્રેમને આડા આવીએ. અમે તો તમે બંને પ્રેમથી જીવન વિતાવો એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલ. ભગવાનના નામ ઉપર રાસ્તા તે પ્રેમ કરી લે ને. શું બોલ્યા તમે? સાચું કહું છું બેટા, માની જા ને, રાસ્તા તે જીવન સંગ નિભાવવાનો નિર્ણય કરી લે ને. તમે કોણ છો? કોણ છે? સાચું કહું, હું તારો થનાર મામો સસરો છું, એટલે કે રાજનો મામો ગણપત છું. તને મળવા માટે હું ભિખારી બન્યો છું, માની જા ને બેટા. હે ભગવાન, આખું ખાનદાન પાછળ પડી ગયું છે, મારે રાજને મળવું જ પડશે. રાજ, ચલ પ્રિયા. યસ મેડમ, શું કામ છે? રાજ, આ શું છે? કઈ નહીં તો ફેમિલી તરફથી પ્રોબ્લેમ. જોરાજ, આ ઉંમર ભણવા ગણવામાં ધ્યાન આપવાની છે. ઓહ, એના પછી? ભણી ગણીને સારી નોકરી મળશે, તું સારી રીતે સેટલ થઈ જઈશ અને આગળ જતા તારી લાઈફ બહુ સારી હશે. પણ એ લાઈફમાં તું તો નહીં હોય ને. રાજ, આપણું મળવું મુશ્કેલ છે. હું કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી લઈશ. રાજ, તને મારા કરતા સારી છોકરી મળી જશે. પણ તું તો નહીં મળે ને.
જો નંદિની, મને વાતોને ફેરવી ફેરવીને કહેતા નથી આવડતી. હું કોઈ પણ વાત ડિરેક્ટ જ કહું છું. મારી લાઈફ તારાથી જ શરૂ થાય છે અને તારા પર જ એન્ડ થશે. મારી લાઈફમાં તારા સિવાય અને તારા વગર કંઈ જ નથી. રાજ, બહુ સરસ પૂજા થઈ ગઈ. હર મહાદેવ મહાદેવ. આજે શું માનતા માનીતી? જ્યારે મારી કોઈ વિશ પૂરી થવાની હોય ને ત્યારે હું આ જ મંદિરે આવું છું. એટલે તને આ મંદિર ફળે છે. એ આઈટમ આતી કે નોસે બારા. એ ચલ હટ. હવે તો 9-11 કે હિન્દી પિક્ચર પણ 2 કલાકની થઈ ગઈ છે. અરે છોકરી, તે પૂજંગ ભાઈના માણસ ઉપર હાથ ઉપાડ્યો છે. પોતાની જાતને ઝાંસીની રાણી સમજે છે. ઉપાડી લો આને. આજે તો આની સાથે દાંડિયા રાસ રમીશું. એ ચિરકુટ, પોતાની જાતને બહુ શાનો સમજે છે. પોતાની ખેરિયા તિષ્ઠતો હોય તો અહીંથી ચાલતી પકડ. ઓ કેમ, તારો બાપ પોલીસ વાળો છે હે, જે મને એરેસ્ટ કરી લેશે? કે પછી તારો ભાઈ બહુ મોટો ગુંડો છે જે મને એના માણસો લઈ અને મને મારવા આવશે હે? જો મારો બાપ પોલીસ વાળો હોત ને તો તને અરેસ્ટ કરી લે. મારો ફ્રેન્ડ હોત ને તો તને સમજાવીને અહીંથી લઈ જાત. મારો ભાઈ હોત ને તો તને ડરાવી ધમકાવીને લઈ જાત. પણ જો મારો લવર આવી ગયો ને તો તને અહીંથી ભાગવું મુશ્કેલ થઈ પડશે. હા, ઓ તારીની સલુ, આજ નથી ખબર પડતું. આજકાલની છોકરીઓ પોતાની જાતને ઐશ્વર્યા રાય સમજે છે અને એના લવરને અભિષેક બચ્ચન અને માળું આપણને અમરીશ પુરી. અરે હું કહું છું કે આપણને અભિષેક બચ્ચન સમજે તો એના બાપનું જાય છે શું? એ છોડી, તને જો આટલો જ ઘમંડ છે ને તારા અભિષેક બચ્ચન ઉપર તો બોલાવી લે એને. હા, એ આવી જ રહ્યો છે. જસ્ટ ચીલ, હી ઇઝ ઓન ધ વે. તને જાણ ન હોય ને તો કહી દઉં, એ આવીને રિક્વેસ્ટ પણ નહીં કરે, અરેસ્ટ પણ નહીં કરે અને તારી જેમ ચમચાઓના કાફિલા સાથે નહીં આવે. એ આવશે ને તો એકલો આવશે, સિંહની જેમ. ઝુંડમાં તો કૂતરાઓ આવે, સિંહ હંમેશા એકલો જ આવે. ભાઈ, આને એના લવરને સિંહ કીધો. ના ના, આપણા ભાઈને કૂતરો કયો. એ તારી તો બોલને, બોલતો કેમ નથી? ખાલી વાત સાંભળવાથી પરસેવો છૂટી રહ્યો છે. તે આવશે તો શું થશે? એ શાણી, તું એક મર્દને લલકારી રહી છે. અચ્છા, તો એટલી જ મર્દાનગી પર ભરોસો છે ને? તો અહીંથી ભાગતો નહીં. હું અહીંથી ભાગીશ કે નહીં ભાગું એ પછી જોવાશે, પણ એ પહેલા હું તને અહીંથી ભગાવી લઈ જઈશ. ચાલ. થેન્ક યુ સો મચ, તે સમયસર આવીને મને આ ગુંડાઓથી બચાવી. મેડમ, હું કે તમારો બોડીગાર્ડ નથી કે આવી રીતે 24 કલાક તમારી પાછળ ફરું? હમ, અને આટલા સુંદર દેખાવ છો એટલે કોઈની કોઈ ગલીમાં કોઈનો કોઈ ગુંડો તો તમને છેડવાનો તો છે જ ને. હા, પણ એક રસ્તો છે, જો તમે મારા થઈ જાઓ ને તો પછી તમે કહો ત્યાં કન્યાકુમારી થી લઈને કાશ્મીર સુધી, પશ્ચિમ બંગાળ થી લઈને છેક પોરબંદર સુધી કોઈ માયનો લાલ તમારી સામે આંખ પણ ઊંચી કરશે ને તો હું એના એવા હાલ કરીશ
સમજી ગયા ને? એટલે જ કહું છું, એકવાર મારા થઈ જાઓ ને. યુ આર સો સ્વીટ, તમે મારા થઈ જ જશો, મને વિશ્વાસ છે. બાય. રાજ તને આટલો પ્રેમ કરે છે તો તું એને આઈ લવ યુ કેમ નથી કહી દેતી? હું કોઈને પહેલી વખત આઈ લવ યુ કહેવાની છું તો એમ જ થોડી કહીશ. હા, હું પણ એને, એણે મને જે જગ્યા પર આઈ લવ યુ કીધું હતું ને, હા, એ જ જગ્યા પર જઈને એનો મનગમતો વ્હાઈટ ડ્રેસ પહેરીને કહીશ કે રાજ, હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું.